ગુડ મોર્નિંગ મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, જેમાં આપત્તિ વ્યવસ્થાપનની અંદર આપણે હિમપ્રપાત વિશેની માહિતી મેળવતા. હવે હિમાલયની અંદર ઘણી વખત પ્રપાત થવાની ખૂબ જ નુકસાન થાય છે. પૂર પરના હિમાચિત પ્રદેશોમાં કે ઉત્તુંગના પર્વતીય વિસ્તારોમાં, હિમાચિત ક્ષેત્રોમાં આ ઘટના કવચિત અનુભવાતી હોય. મુખ્યત્વે ભૂસંચાલનની ક્રિયા, બરફ પર રમાતી સ્કીઈંગ કે અલગ રમાતી રમતો, સાહસિક પ્રવાસન પ્રવૃત્તિના સંદર્ભમાં થતો પ્રવર્તારોહણ, કવચિત પુષ્કળ હિમવૃષ્ટિના દબાણ થકી હિમપ્રપાત ઘટના સર્જાતી હોય, તે કેટલીકવાર પર્વતારોહકો આ ઘટનાનો ભોગ પણ બનતા હોય. એટલે મર્યાદિત ક્ષેત્ર પૂરતી જ આ પ્રાકૃતિક અને માનવસર્જિત ઘટનાઓની જાનહાનિ થઈ શકતી હોય છે. હવે મિત્રો, આ સમયે તેમાં સાવચેતીના લેવાતા પગલાંઓ જોઈએ તો આવા ક્ષેત્રો હોય એમાં પસાર થતી વખતે વહીવટીતંત્ર દ્વારા જે કંઈ સૂચનાઓ હોય એનો અમલ કરવો, જ્યારે તોફાની પવન કે ભારે વૃષ્ટિ હોય તો ત્યાં જવાનું ટાળવું, આવા ક્ષેત્રોમાંથી પસાર થવાનું હોય તો સાવચેતીને પગલાં રૂપે જીવન જરૂરિયાતની ચીજો સાથે રાખવી. હવે મિત્ર, ચક્રવાત વિશેની આપણે સમજૂતી મેળવી. તો ચક્રવાત એ વિશિષ્ટ પ્રકારનો હવામાન લક્ષી પ્રકોપ છે, જે ભૌગોલિક વિસ્તાર એક જણાય છે, જ્યાં વાતાવરણીય દબાણ અત્યંત ઓછું હોય અને ચારેય બાજુએ વધુ દબાણ હોય ત્યારે હવા કેન્દ્ર તરફ ગતિ કરતી હોય. ચારેય બાજુએ આવી ઘસી આવતા પવનો પૃથ્વીની ધરીભ્રમણની ગતિની અસરથી હવા ચક્રવાત લેતા ઊંચે ચડે. આ ઘટનાને ચક્રવાત કહેવાય છે. સમુદ્ર ઉપર ઉદ્ભવે છે, ભૂમિકિરાના સંસર્ગમાં આવી અને તેનો હાસ થવા લાગતો હોય છે. ચક્રવાત દરમિયાન મિત્રો શું કરવું? તો જો સમુદ્ર વિસ્તારોમાં શક્તિશાળી વધુ ભરતીના મોજા ઊંચા ઉછળે તો તટપ્રદેશીઓમાં પાણી ફરી વળતું હોય છે. એ સમયે ભરતી સમયે ચક્રવાત સર્જાયો હોય તેની સંયુક્ત અસર ઘણી બધી વિનાશક થતી હોય, તો આવા સમયે તટપ્રદેશીય પ્રદેશોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે કે પૂરની સ્થિતિ છે, તો ચક્રવાતના વૃક્ષો તથા નબળા મકાનોને ઉખેડી નાખે. હવે વીજળીના થાંભલા પણ પડી જાય. કિનારા નજીકના જંગલો માં જે તે પ્રદેશની ચક્રવાતોની વિનાશક તાકાત કે પ્રલયકારી મોજાઓથી એને પૂરું પાડે. ભારતનો પૂર્વ કિનારો જે કોરોમંડળ અને સિરિકાર છે, જે સતત ચક્રવાતીય સંવેદનશીલ વિસ્તાર છે, વારંવાર ત્યાં આવા વિસ્તારની અંદર ચક્રવાત અનુભવાતા જોવા મળે. હવે આવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ એ બધા મુખ્ય છે જે ચક્રવાતની આ ઘટનાઓ વધુ અનુભવાતી હોય છે. અરબસાગરના કિનારે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ચક્રવાતથી થતી વધુ ભોગ બનતા રાજ્યો હોય છે. ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા આપણને મેળવી શકાય છે. ઉપગ્રહ દ્વારા તેની તીવ્રતા, ગતિ કે દિશા પણ જાણી શકાય. એના આધારે ચોક્કસ વિસ્તારમાં જનસમુદાયનું રક્ષણ પણ જરૂરી કાર્યવાહી દ્વારા કરી શકાય છે. ફેલિન નામના, મિત્ર અંડરલાઇન કરજો, ફેલિન નામના એક વૈજ્ઞાનિકે આગાહી થકી અગાઉથી જ ઘણા બધા લોકોનું આવી રીતે સ્થળાંતર શક્ય બનાવી શક્યું હતું. આ ભારતીય હવામાન દ્વારા માહિતી આપણને મળી છે. દેશભરમાં 10 સ્થળે આ સાયક્લોન ડિસ્ટેન્શન રડાર ગોઠવાયેલા છે. ઇન્સેટ ઉપગ્રહ આ ડિસ્ટેન્શન દ્વારા, કેન્દ્રો દ્વારા ચક્રવાત અંગેની લગભગ સચોટ અને સતત માહિતી આપણને મળી રહેતી હોય છે. આ સમયે સાવચેતીના લેવાના પગલાં, તો કે અફવા ફેલાવી નહીં, ભયભીત થવું નહીં. અધિકૃત દ્વારા એટલે કે જવાબદાર વ્યક્તિઓ દ્વારા જે કંઈ સમાચાર કે ચેતવણી આપવામાં આવેલી સતત સાંભળતા રહેવી. સ્થળાંતર સમયે સામાન કે ઢોર ઢાકરની સલામતીનું ધ્યાન રાખવું. જરૂર જણાય તો પાલતુ પશુઓને છોડી મૂકવાના. માછીમારોએ દરિયામાં જવું નહીં. બોટ સલામત સ્થળે લંગારવી એટલે મિત્રો બહેને યોગ્ય જગ્યાએ રાખવી. દરિયાકાંઠાના રહેવાસીઓ સલામત સ્થળે ખસી આવવું. આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળોએ ધ્યાનમાં રાખવા. સૂકો નાસ્તો, પાણી, થાબડા, કપડાં, પ્રાથમિક શાળાની કીટ સાથે રાખવી. હવે ચક્રવાત દરમિયાન શું કરવું મિત્રો? તો જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો. શક્ય હોય તો મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી અદ્યતન માહિતી મેળવવી. રેડિયો પર સમાચાર સાંભળતા રહો, સૂચનાઓનો અમલ કરવો. દરિયા નજીક, ઝાડ નજીક, વીજળીના થાંભલા કે તેની લાઇન નજીક ઊભા રહેવું નહીં. વીજ પ્રવાહ કે ગેસ કનેક્શન બંધ કરી દેવા. હવે ચક્રવાત પછી શું ધ્યાનમાં રાખવું? તો કે ક્ષતિગ્રસ્ત મકાનોની અંદર જવા પ્રયત્નો કરવો. જો ઘર સલામત હોય તો જ ઘરમાં રહેવું. બહાર નીકળતા પહેલાં ચક્રવાત પસાર થઈ ચૂક્યો છે કે નહીં તેની ખાતરી કરવી. રેડિયો કે ટીવી ઉપર સલામતીના સ્પષ્ટ સંદેશોની રાહ જોવી. વાવાઝોડાના કારણે ધ્વંસ થયેલા કાટમાળ, કાચના ટુકડા કે જેવી સામગ્રીઓ હોય તો એનાથી દૂર રહેવું.
ગેસ કનેક્શન લીકેજ ન હોય તેની જાણકારી રાખવી, ચોક્કસ ચકાસવું, લીકેજ જણાય તો બારી બારણા ખોલી નાખવા, મકાનની બહાર જતા રહેવું, સ્થળાંતર કરેલી સૂચનાઓ આપી હોય ત્યાં સુધી સૂચના મુજબ ત્યાં રૂટ ઉપર પાછા ફરવું નહીં, વીજળીના સાધનોનું નુકસાનથી બચાવવા મુખ્ય કંટ્રોલમાં સ્વિચ બંધ કરી લેવી, બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, સ્વૈચ્છિક સેવા સંસ્થા વગેરેનો સંપર્ક કરવો, સુરક્ષિત ખોરાકોનો ઉપયોગ કરવો. મિત્રો, નેક્સ્ટ નહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.